नमस्कार, समाचार बुलेटिन में आपनो स्वागत छे। सौप्रथम જોઈએ આજના મુખ્ય સમાચાર। આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે લાઓસના વિયેન્ટિયાને શહેર જવા રવાના થયા પ્રધાનમંત્રી મોદી। પોતે ઘડેલી એક્ટ ઇસ્ટ પોલિસીના શ્રેષ્ઠ અમલ માટે ભારતને અગ્રેસર બનાવવા ભરપૂર કોશિશ કરશે પ્રધાનમંત્રી। આર્થિક વિકાસ માટે પરસ્પર અવસરના સર્જન ઉપર ભાર મૂકશે ભારત। તરણેતરના ભાતીગળ લોકમેળાની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રીએ કહ્યું, લોક સંસ્કૃતિને ધબકતી રાખતા મેળા ખરેખર તો સામાજિક સમરસતાના અનોખા દૃષ્ટાંત છે। કલાત્મક ભરત ગૂંથણ ધરાવતી છત્રી ધારણ કરેલા 2000 યુવક યુવતીઓએ વિશ્વ વિક્રમ નોંધાવવા કર્યો પ્રયત્ન। આદિવાસી પંથકના 1 લાખ કાર્યકરોનું માર્ગદર્શન કરવા માટે 8 સપ્ટેમ્બરે વ્યારા આવશે ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ। દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા। દેશ સહિત રાજ્યમાં ગણેશ પૂજાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ। દુંદાળા દેવની નયનરમ્ય મૂર્તિઓ ગણેશ પંડાલોમાં બની આકર્ષણનું કેન્દ્ર। શ્રીજીને ધરાવવામાં આવતી પ્રસાદી પણ બની થીમ બેઝડ। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત આસિયાન શિખર સંમેલન અને પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા આજે લાઓસ જવા રવાના થઈ ગયા છે। પ્રધાનમંત્રી 14મા ભારત આસિયાન શિખર સંમેલનમાં વેપાર સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકશે। 11મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં પણ દરિયાઈ સલામતી અને ત્રાસવાદ સહિતના મુદ્દે ચર્ચા થશે। આસિયાન શિખર સંમેલનમાં 10 દેશો અને પૂર્વ એશિયાના 18 રાષ્ટ્રીય વડા ભાગ લઈ રહ્યા છે। આ બંને શિખર સંમેલન ભારતની એક્ટ ઇસ્ટ નીતિને આગળ ધપાવવાની દિશામાં મહત્વના છે। કાયમી શાંતિનો ઉપાય શોધવા જમ્મુ કાશ્મીર ગયેલું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે દિલ્હીમાં બેઠક યોજી પ્રવાસ બાદ નીકળેલા નિષ્કર્ષ ઉપર ચર્ચા કરશે। આ પહેલા જમ્મુ કાશ્મીરમાં અનુભવ કેવો રહ્યો તેનાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વાકેફ કરવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ તેમને મળવા ગયા હતા અને જમ્મુ તેમજ શ્રીનગર એમ બંને સ્થળે સ્થાનિક અવામ અને નેતા સાથે થયેલા સંવાદની વિગત આપી હતી। પ્રતિનિધિમંડળના સભ્ય પોતાને ઘરે આવે છતાં મળવાનો ઇન્કાર કરનાર ભાગલાવાદી હુરિયત નેતાઓની વર્તણૂક ઇન્સાનિયત કે કાશ્મીરિયતને છાજતી નથી તેમ ગૃહમંત્રીએ કહ્યું હતું। દરમિયાન મુસ્લિમ ઉલેમાઓના પ્રતિનિધિમંડળે ગઈકાલે મંત્રીને મળી સુફી સંતોને કાશ્મીર ખીણ મોકલવા સૂચન કર્યું હતું। ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં જાણીતા થાનગઢ નજીકની પાંચાળ ભૂમિ પર તરણેતરના મેળાનો શુભારંભ થયો છે। ભાતીગળ સંસ્કૃતિને બેનમૂન રીતે ઉજાગર કરતા આ લોકમેળાની મોટી સંખ્યામાં દેશ અને વિદેશના નાગરિકો મજા માણે છે ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ભાતીગળ મેળાની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે 2000 જેટલા વિદ્યાર્થીઓના સમૂહે સંગીતના તાલે છત્રી રાસ કરી વિક્રમ સર્જ્યો હતો। જોઈએ એક રિપોર્ટ। મેળો એટલે રંગનો મેળો। અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન છૂટું મૂકીને મેળામાં માલે છે। ત્યારે આ વર્ષે પાંચાળના તરણેતરના મેળામાં ગ્રામીણ સંસ્કૃતિની ઓળખ આપતી દુહા પાવા રાસ અને વેશભૂષા હરીફાઈ યોજવામાં આવી। આ સાથે જ લોક સંસ્કૃતિમાં ધબકતી છત્રીઓ સાથે 2000 વિદ્યાર્થીઓના સમૂહે છત્રી રાસ કરી મેળામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાન તાલુકામાં જે તરણેતરનો મેળો ભાતીગળ રીતે વખણાય છે એ દેશ અને વિદેશથી પણ અહીંયા ઘણા લોકો આ મેળાને માણવા માટે આવી રહ્યા સારામાં ભાતીગળ મેળો છે અને જે માણવા લાયક છે। ભાતીગળ તરણેતરના લોકમેળામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ હાજરી આપી હતી। મુખ્યમંત્રીએ તરણેતરના લોકમેળામાં પહોંચી સૌપ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ ઋષિ પંચમી નિમિત્તે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી। પૂજન વિધિ બાદ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં છત્રીરાસ ઉપરાંત રસ્સાખેંચ હરીફાઈ યોજવામાં આવી હતી। સરકારે ગ્રામીણ ઓલિમ્પિક
રસાખેચ, નારગોલ, નારિયેળ ફેંક આવી બધી રમતોની કોમ્પિટિશન કરી. સરકારે આ વખતે તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેનો પ્રયત્ન અને મોટી સંખ્યામાં છત્રી રાસ એક નવીનતા ઉમેરી અને ખરા અર્થમાં લોક સાહિત્ય, લોક ભજનો, સંતવાણીઓ અને આ વિસ્તારના આચાર વિસ્તારના લોકો ખૂબ સારી રીતે આ મેળો માણે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. તરણેતરનો મેળો ગ્રામીણ લોકજીવનની સમૃદ્ધિ જોવા અને માણવા માટે બેજોડ ગણાય છે. ત્યારે એકધારી રોજિંદી જિંદગીથી થોડા સમય માટે દૂર જવાનું વિચારતા હો અને રંગો, રોમાંચ અને સંગીતની લહેરખીઓમાં ખોવાઈ જવા માંગતા હો તો તરણેતર મેળામાં આવવાનું ચૂકશો નહીં. દૂરદર્શન સમાચાર માટે સુરેન્દ્રનગરથી બકુલ ત્રિવેદીનો અહેવાલ. દક્ષિણ ગુજરાતમાં પાયાનું કામ કરતા કાર્યકરોનું વિરાટ સંમેલન તાપી જિલ્લામાં યોજવાની તડામાર તૈયારી ગુજરાત ભાજપ દ્વારા ચાલી રહી છે. બૂથ સ્તરે જવાબદારી સંભાળતા 1 લાખથી વધુ કાર્યકરોનું માર્ગદર્શન કરવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ હાજર રહેવાના છે, ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વ્યારા પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાતના આદિવાસી પંથકમાં ગુજરાત ભાજપ દ્વારા સૌથી મોટું સંમેલન યોજાનાર હોવાથી સાંસદ પ્રભુ વસાવા પણ સમીક્ષામાં સાથે હતા. કોઈના નોકર બનવા કરતા ખુદ શેઠ બનવાનો નિર્ધાર કરનાર કપડા ચઢાણ પછી શિખરે પહોંચે ત્યારે તાલીઓના ગડગડાટ કરનાર અનેક ત્યાં હાજર હોય છે, પરંતુ શૂન્યમાંથી એકડો ઘૂંટવાનો વ્યાયામ આદર્યો હોય ત્યારે ટીકા કરનારા પણ જ્યારે સફળતાને વધાવવા આવી પહોંચે ત્યારે જાત મહેનતે જીતેલા ઉદ્યોગકારને પોરસ ચડવો સ્વાભાવિક છે. નાના ધંધા ઉદ્યોગમાં નવીન દ્રષ્ટિ લાવી સફળ થનાર વિરલાઓની સિરીઝ અમે શરૂ કરી છે. પુરસ્કારના હકદાર બનેલા અનેકને રજૂ કરવાની શરૂઆત અમે અમદાવાદથી કરી છે. આ છે મેહુલ પંચાલ, જેમણે છેલ્લા 15 વર્ષમાં પોતાની જાતને ઉદ્યોગ સાહસિક તરીકે નવી ઓળખ આપી છે. આજે તેઓ પોતાની કંપનીમાં 150 લોકોને રોજગારી તો આપી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે તેમની કંપનીમાં બનાવેલા ફિલ્ટર દેશ વિદેશની રિફાઇનરીમાં કાચા તેલમાંથી ઓઇલ અને ડીઝલ વગેરે જુદું પાડવાની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતના આ સફળ ઉદ્યોગ સાહસિકની ભારત સરકારે સર્વશ્રેષ્ઠ ઉત્પાદન, નિર્માણ અને ગુણવત્તા માટેનો એમએસએમઈ પુરસ્કાર માટે પસંદગી કરી છે. ગવર્નમેન્ટ જો એમએસએમઈને કોઈકના કોઈક લેવલે બુસ્ટઅપ કરવા માટે થઈને કોઈક પ્રમોશનલ એક્ટિવિટીઝ ઇન્ટ્રોડ્યુસ કરશે, જેમાં એ લોકોની કેપિટલ રિક્વાયરમેન્ટ માટે થઈને, એ લોકોની વર્કિંગ રિક્વાયરમેન્ટ થઈને, સ્ટાર્ટઅપ માટે થઈને જેની અંદર એ લોકોને અમુક લેવલની સબસિડીઝ મળતી હોય, એ લોકોને ટેક્સેશનમાં કોઈક બેનિફિટ મળતા હોય, તો આઈ એમ શ્યોર એમએસએમઈ એની અંદર ઘણું સારું ડિલિવર કરી શકશે. મેહુલભાઈએ તેમની કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં કરી હતી. કોલેજમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લઈને બહાર આવ્યા ત્યારબાદ તેઓ પોતાનો કોઈ સ્વતંત્ર બિઝનેસ કરવા માંગતા હતા. ગુજરાતમાં અને કેન્દ્ર સરકારની સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં સરકારની સારી નીતિઓ અને ઝડપી પ્રક્રિયાનો લાભ લઈને આજે તેઓ સફળતાના શિખરે પહોંચ્યા છે. આજે તેમની કંપનીનું ટર્નઓવર 65 કરોડે પહોંચ્યું છે, તો 20,000 થી 2.50 કરોડ સુધીની ફિલ્ટર મશીનો તેઓ બનાવે છે. તેથી તેઓ ઉત્પાદન ખર્ચ ઘટાડે છે, પરંતુ સારી ક્વોલિટી પણ તેઓ બજારમાં આપી રહ્યા છે. અમે લોકો એક્સપોર્ટની અંદર, હું તમને શરૂઆત કરું તો, અમે લોકો અમેરિકન કન્ટ્રીઝમાં, યુરોપિયન કન્ટ્રીઝમાં, અમે લોકો મિડલ ઇસ્ટમાં કરી રહ્યા છીએ, સાઉથ ઇસ્ટ એશિયામાં કરી રહ્યા છીએ, આફ્રિકન કન્ટ્રીઝમાં કરી રહ્યા છીએ. જે કોઈ બી ડેવલપિંગ કન્ટ્રીઝ છે અથવા તો ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, તો ત્યાં આગળ અમે લોકો અમારું બહુ સારું પેનિટ્રેશન કરી રહ્યા છીએ. કંપનીને એટલા રોજગાર દીયા જિસે હમકો और हमारे परिवार के लिए इतना कुछ किया है कंपनी ने, तो अच्छा लगा. ऐसे हम लोग की सबसे अच्छी वेल्डिंग की क्वालिटी आती है, बेस्ट हमारे फिल्टर में सबसे अच्छा फिल्टर अभी हम लोग का ही है, फिल्टर कॉन्सेप्ट का. और जो हमारी कंपनी ज़्यादातर क्वालिटी की वजह से ही बहुत आगे है. મેહુલભાઈનું માનવું છે કે જો એમએસએમઈને વધુ તક મળે તો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે. દૂરદર્શન સમાચાર માટે જતીન ભટ્ટનો રિપોર્ટ.
સમગ્ર દેશમાં ગણેશોત્સવનો શુભારંભ થયો છે. ગુજરાતમાં પણ ગણેશ પૂજાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. મંદિરો, ઘરો અને ગણેશ પાંડાલોમાં ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયાના જય જયકાર થઈ રહ્યા છે. ત્યારે અલગ અલગ થીમ પર વિઘ્નહર્તાની ગણેશ પાંડાલોમાં સ્થાપના કરવામાં આવી છે, જેથી દુંદાળા દેવની નયનરમ્ય મૂર્તિઓ બાપ્પાના ભક્તોને આકર્ષિત કરી રહી છે. જોઈએ ખાસ અહેવાલ. लाल चढ़ायो अच्छा गजमुख को, डोंगिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. ગણેશ ચતુર્થીના પાવનકારી પર્વથી પરંપરાગત ગણેશોત્સવનો પ્રારંભ થતા સમગ્ર રાજ્યમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. ઠેર ઠેર ગણેશોત્સવની ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ રહી છે, ત્યારે વડોદરા શહેર પણ ગણેશમય બન્યું છે. વડોદરાના રાજવી પરિવારે 77 વર્ષથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે. શરણાઈ તેમજ બેન્ડવાજાના તાલે શ્રીજીની શાહી સવારી વાજતે ગાજતે લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલ ખાતે લાવવામાં આવી હતી. ગણેશજીનો હીરા અને સોનાના આભૂષણો દ્વારા શણગાર કરાયો હતો અને ત્યારબાદ શાસ્ત્રોક્ત રીતે મૂર્તિની સ્થાપના કરાઈ હતી. જબસે ગાયકવાડી શાસન હે તબસી યે પરંપરા અમારામાં ચલી આવી હે, કે સર સયાજીરાવ બડે જ્ઞાની થે ઓર જ્ઞાનીઓ કે સાથ બેઠતે થે. उन्होंने ये तय किया कि गणपति मूर्ति एक ही प्रकार की होगी शास्त्र के हिसाब से, तो शास्त्र क्या कहता है किस प्रकार से बनाई जानी चाहिए, ये उन्होंने तय करके कम से कम 125 साल से गणपति ऐसे बन रहे हमारे वहाँ. વેરાવળ ખાતે આવેલા ભવના સોસાયટીના સતી માં યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરાઈ છે. સતી માં યુવક મંડળ દ્વારા માટીના ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ માટીની પ્રતિમા પર ખાસ ઘાસ ઉગાડીને શ્રીજીનો અનોખો શૃંગાર કરાયો છે, એટલે કે વિઘ્નહર્તાની પ્રતિમા પર ઘાસ ઉગાડી આરોગ્ય સાથે આધ્યાત્મિકતાનો અનોખો સંગમ કરાયો છે, જે હાલ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સિટી ક્લીન સિટીનો જે સંદેશ મળે છે એ પ્રમાણે આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દ્વારા લોકોને એવું સમજાવવામાં ઈચ્છીએ છીએ કે વનસ્પતિની જરૂરિયાત દરેક મનુષ્યને રહેશે. તો આ તરફ યાત્રાધામ અંબાજીના માનસરોવર ખાતે નવયુવક પ્રગતિ મંડળ દ્વારા બાપાની નારિયેળના છોતરામાંથી બનાવેલી પ્રતિમાની સ્થાપના કરાઈ છે. ગણેશોત્સવની ઉજવણીમાં વિવિધ થીમ સાથે પ્રસાદ પણ થીમ બેઝડ બની ગયા છે. સમયની સાથે શ્રીજીને ધરાવવામાં આવતી પ્રસાદીમાં પણ જાત જાતની વેરાયટીઝ જોવા મળી રહી છે. સુરત શહેરમાં હાલ ચૂરમાના લાડુ, મીઠાઈ સિવાય વિવિધ ફ્લેવર્ડવાળા મોદકની ડિમાન્ડ વધી છે. મીઠાઈના મોદક ઉપરાંત હોમમેડ ચોકલેટના મોદકની સારી એવી ડિમાન્ડ છે, તો મોદકની સાથે મોતીચૂર, બુંદી, ડ્રાયફ્રૂટ, રવાના લાડુ અને ઘીના લાડુની પણ ભારે માંગ છે. શુગર ફ્રી, પછી ચોકલેટ છે, મેંગો, સ્ટ્રોબેરી, ગુલાબ, કેસર, પિસ્તા, હવે એક નવી ફ્લેવર પાન મસાલા પણ આ વખતે રાખી છે કે ગણેશજીને બી પાન ખાવાનું ઘણું ગમતું હતું, તો એ રીતે પાનના પણ બનાવ્યા છે. ઘણી બધી વેરાયટી છે, બુંદી લાડુ છે, ચોકલેટ મોદક છે, ઓરેન્જ મોદક છે, મેંગો મોદક છે, લોટ ઓફ અલગ અલગ ક્વોલિટી છે અને અલગ અલગ. સમગ્ર રાજ્યમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિઓની સાથે ભક્તોને આકર્ષવા માટે આયોજકોએ વિશિષ્ટ પ્રકારના ગણપતિની સ્થાપના કરી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ થીમ આધારિત ગણપતિ લોકોમાં હોટ ફેવરિટ બન્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના સર્વાધિક લોકપ્રિય ધર્મગુરુ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગાંધીનગરમાં ગુણાંજલિ સભા યોજાઈ ગઈ. દિવંગત પ્રમુખ સ્વામી મહારાજે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં આપેલા વિરાટ યોગદાન પ્રત્યે ઋણ સ્વીકાર કરવા માટે યોજાયેલી આ સભામાં રાજ્યપાલ ઓપી કોહલી, વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા, વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ આગેવાન નરહરી અમીન સહિતના નેતાઓ હાજર હતા. સૌ કોઈએ પ્રમુખ સ્વામી મહારાજને વિશ્વ વંદનીય સંત તરીકે ઓળખાવ્યા હતા. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.